अरे यार पाछी ट्रेन मिस थी गई कितना सूट पेंडिंग पड़या जाऊं क्या रे करिस अन हमें सेकंड एसी की टिकट कराई हुई थी अब ये पैसा भी वेस्ट गया। पैसा वेस्ट ना गया तुम्हारा मोबाइल मत छे बे जो है अटली टेंशन छे तुम बड़ा टेंशन ना आप अन मजाक तुम्हारा बिल्कुल नहीं जोए अत्यारे आ तुमने खबर छ कितना की टिकट हती 750 रुपया की टिकट हती अब 750 रुपया तुम्हारे पानी में गया ने તમને ખબર નથી કે તમારાથી ટ્રેન ચૂકાઈ જાય અથવા તો ટ્રેન તમારી 3 કલાક મોડી આવે ને તો ભારતીય રેલવે એ બધાનું રિફંડ તમને આપી દેશે। શું વાત કરો છો? તમારા 750 મને પાછા મળી જશે? મળી જશે। કેવી રીતના? જો તમે પણ જાણવા માંગો છો કે જે રિફંડ કેવી રીતે મળશે તો એ જાણવા માટે આ વિડિયો આખો જોઈ લેજો। તમે આવી ગયા છો vtvgujarati.com પર, શોનું નામ છે ન્યૂઝ પ્લસ અને મારું નામ છે મેઘા। આ વિડીયો આખો જોતા પહેલા એક કામ કરો કે પ્લે સ્ટોર પર જઈને તમે અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરી લો। હવે વાત તો જાણીતી જ છે કે આપણા ભારતીય રેલવેમાં ઘણી વખત જે ટ્રેન છે એ લેટ આવતી હોય છે, તેની સામે અત્યારે તો ઘણી સ્થિતિ સુધરી ગઈ છે। પહેલાં તો એવી હાલત હતી કે આ ટ્રેન જે છે એ 16-18 કલાક જેટલી લેટ આવતી હતી। જો કે એમ છતાં પણ અત્યારે પણ આપણે જ્યારે કોઈ ટ્રેનમાં જવું હોય ત્યારે આપણે ઘરેથી 1 કલાક પહેલાં નીકળીને સ્ટેશને જઈને બેસી જતા હોય છે, કારણ કે ઘણી વખત ટ્રાફિક અથવા તો કોઈ કારણોસર જો લેટ થઈ જાય તો આપણી ટ્રેન ઉપડી જતી હોય છે। તેની સામે ઘણી વખત એવું પણ બનતું હોય છે કે જો આપણે વહેલા સ્ટેશને જઈને બેસી જઈએ તો જે ટ્રેન છે એ લેટ આવતી હોય છે। પણ શું તમને એ ખબર છે કે આ બંને કિસ્સામાં ભારતીય રેલવે આપણે ટ્રેનની જે ટિકિટ છે તેનું રિફંડ આપી દે છે? મારી જેમ ઘણા લોકોને પ્રશ્ન થતો હશે કે શું ટ્રેન છૂટી ગયા બાદ આપણે ટ્રેનની ટિકિટનું રિફંડ મળે, અથવા તો જો ટ્રેન કેન્સલ થઈ ગઈ હોય અથવા તો ટ્રેન લેટ થઈ ગઈ હોય તો શું તેનું પણ ટિકિટનું આપણે રિફંડ મળી શકે? તો બધા પ્રશ્નોનો જવાબ છે હા। ભારતીય રેલવે આ પરિસ્થિતિ આ સિવાય બીજી ઘણી પરિસ્થિતિ એટલે કે ઘણા કિસ્સામાં આપણે ટ્રેનની ટિકિટના પૈસા રિફંડ કરી દે છે, અને આ ટ્રેનની ટિકિટના પૈસા રિફંડ કરવા માટે આપણે TDR ભરવાનું રહેશે। જો રેલવે વિભાગ તેમના તરફથી ટિકિટ કેન્સલ કરે તો તમે TDR એટલે કે ટિકિટ ડિપોઝિટ રિસિપ્ટ ફાઇલ કરીને બધું જ રિફંડ મેળવી શકો છો। આ સિવાય જો તમે લેટ પહોંચો અથવા તો તમારી ટ્રેન લેટ આવે એવા કિસ્સામાં પણ તમે TDR ફાઇલ કરીને તમારા પૈસા પાછા મેળવી શકો છો। આ માટે તમારે IRCTCની એપ્લિકેશન અથવા તો વેબસાઇટ પર જઈને તમારે રિફંડ માટે ફાઇલ કરવાનું રહેશે। TDR ફાઇલ કરવા માટે સૌથી પહેલાં IRCTC એકાઉન્ટમાં લોગિન કરો, એ બાદ માય એકાઉન્ટમાં જઈને ટ્રાન્ઝેક્શન પર ક્લિક કરો, જ્યાં તમને ઘણા ઓપ્શન જોવા મળશે જેમાંથી તમારે ફાઇલ TDR પર ક્લિક કરવાનું રહેશે। હવે તમે જે ટ્રેનમાં મુસાફરી કરવાના છો અથવા તો જે ટ્રેન છૂટી ગઈ છે કે મોડી આવી રહી છે તેના પર ક્લિક કરો, એટલે કે તમારી સામે ટ્રેનની ડિટેલ અને પેસેન્જરની ડિટેલ તમે સ્ક્રીન પર જોઈ શકશો। હવે TDR ફાઇલ શા માટે કરો છો તેના ઓપ્શન તમને ઘણા જોવા મળશે, એમાંથી તમે ટ્રેન લેટ ફોર 3 અવર્સ એન્ડ પેસેન્જર નોટ ટ્રાવેલ પર ક્લિક કરો, અને જો તમારી પાસે કોઈ બીજું કારણ હોય તો આ સિવાય તમે બીજા એના રિલેટેડ ઓપ્શન પર ક્લિક કરી શકો છો। એ બાદ તમારે ફાઇલ TDR પર ક્લિક કરવાનું રહેશે। હવે સ્ક્રીન પર તમે TDR ફાઇલ થઈ ગયાનો મેસેજ જોઈ શકો છો। TDR ફાઇલ થઈ ગયા બાદ જે ખાતામાંથી પૈસા ટિકિટ માટે કટ કરવામાં આવ્યા હતા તે ખાતામાં 60 દિવસની અંદર તમને પૈસા પરત મળી જશે। બસ આ પ્રોસેસ ફોલો કરીને તમે રેલવે પાસેથી તમારી ટિકિટના પૈસા રિફંડ મેળવી શકો છો। આ ઇન્ફોર્મેશન તમને કેવી લાગી અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। જો આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરી દો, સાથે જ અમારી ચેનલ vtvgujarati.com ને સબસ્ક્રાઇબ કરી લો। આ સિવાય દેશ દુનિયાના સમાચાર મેળવવા માટે તમે અમારી WhatsApp ચેનલ સાથે જોડાઈ શકો છો।